મારું નામ રોપરજો સ્નાવે. આજે હું તમને ધોરણ ચાર વિષય પર્યાવરણ આસપાસ અને વિષયાન પાઠનું નામ છે નદીની સફર, એના વિશે આજે હું તમને સમજાવીશ. તો કે હું ચિત્રમાં આપેલા ગામની શરૂઆત
પસંદ કરીશ કારણ કે ત્યાં નદીનું પાણી ચોખ્ખું હોય છે અને પાસે ગામ પણ છે. પ્રશ્ન 6. ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો, શા માટે અને કેવી રીતે? કે હું નદીમાં લોકો દ્વારા, ફેક્ટરીના માલિકો દ્વારા કચરો નદીમાં ના નાખાય તેવો બદલાવ કરવા માંગુ છું. નદીમાં રહેલા કચરાને સાફ કરવા માંગુ છું તથા ફેક્ટરી દ્વારા છોડાતું પાણી ચોખ્ખું કર્યા બાદ નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવા માંગુ છું. આમ કરવાથી લોકોનું આરોગ્ય જળવાશે અને રોગચાળો ફેલાશે નહીં. હવે 7. પ્રશ્ન. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય એની ચર્ચા કરવાની છે. તો કે નદીને ચોખ્ખી રાખવા માટે તેમાં કપડા ન ધોવા જોઈએ, તેમાં વાસણ ન માંજવા જોઈએ, ઢોળતા કોઈને નવડાવવા ન જોઈએ, પછી નદી કિનારે શૌચ ક્રિયા ન કરવી જોઈએ, નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ, ફેક્ટરી કે કારખાનું રસાયણ વાળું દૂષિત પાણી જળાશયોમાં જવા ન દેવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો, શા માટે? તો કે હું નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશ કે જ્યાંથી નદી નીકળે છે, કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભરવાનું પ્રમાણ નહીવત હોય છે, તેમાં પાણી ચોખ્ખું હોય છે, ત્યાં કોઈ જાતનો કચરો હોતો નથી અને ત્યાંનું પાણી એકદમ શુદ્ધ હોય છે, તેથી હું ત્યાં પાણી પીવાનું પસંદ કરીશ. પછી હવે ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે. શું તમે ક્યારે દરિયો જોયો છે? ક્યાં? ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ? જો હવે તમે તમારા મમ્મી પપ્પા સાથે ક્યાંય ફરવા ગયા હો અને દરિયો જોયો હોય તો તમારે એનું નામ લખવાનું છે, અથવા તમે ફિલ્મમાં જોયું હોય તો તમારે એ જવાબમાં લખવાનું છે. હવે તમે ક્યારે નદી કિનારે કે દરિયા કિનારે ગયા છો? ક્યારે? તો હવે મને ખબર જ છે કે તમારા ગામમાં નદી આવેલી છે, બુદ્ધિવદરમાં નદી આવેલી છે, તે નદીનું નામ પોપણ નદી છે. હવે પોપણ નદીમાં તમે જ્યારે પાણી આવ્યું હોય ત્યારે તમે જોવા પણ ગયા હો અને નાહવા પણ ગયા હો. હવે દરિયામાં મોજા કેવી રીતે ઉછળે છે એ તમારા હાથથી બતાવો અને દોરવાના છે. એ પ્રવૃત્તિ તમે કઈ રીતે કરો છો એ તમારી રીતે કરવાની છે. હવે દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ? તો કે ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી, કારણ કે તે ખૂબ જ ખારું હોય છે, તેમાં રહેતી અને ઘણા પ્રકારના ક્ષાર ભળે છે, તેથી દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. હવે તમારા ગામ શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. જો તમારા ગામમાં તળાવ હોય, નદી હોય તો તમારે તેની જાણકારી મેળવવાની છે. હવે ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? જો તમને જેનો પ્રશ્ન આવડતો હોય તો તમારે ઉનાળામાં, હું તમને એક પ્રશ્નનો જવાબ આપું કે ઉનાળામાં પાણી સુકાઈ ગયું હોય છે, શિયાળામાં થોડું ઓછું થઈ ગયું હોય છે, મધ્યમ પાણી હોય છે, જ્યારે ચોમાસામાં નદીમાં પાણી વધારે હોય છે. હવે એના પછીનું કે તેમાં તમે ક્યાં ક્યાં જળચર પાણી જોવા મળે છે? જે તમે નદીમાં જળચર પાણી જોયા હોય, પાણીમાં રહેતા પાણી જોયા હોય એ લખવાનું છે. હવે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે? જે વૃક્ષો અને છોડ જોયા હોય તે તમારે લખવાનું. ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? હવે નદીમાં, તળાવમાં, સરોવરમાં ઘણા બધા પક્ષીઓ આવતા હોય, તમે જોયા હોય તે લખવાનું. તમે ક્યારે મૂળ જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે ક્યાં? હવે જો તમે નદી જોઈ હોય તો એમાં પૂરતું હોય, જોયું હોય તો તમારે લખવાનું છે.
પૂર આવે ત્યારે શું થાય છે એ તમારે લખવાનું છે. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં? જો તમે નદીમાં કે તળાવમાં પાણી ખરાબ હોય જોયું હોય તો લખવાનું. હવે હું તમને ઘરે લેસન આપું છું, એ તમારે ઘરે કરવાનું છે. લેસનમાં ખાલી જગ્યા, નીચેની ખાલી જગ્યા બોલો. પેલી ખાલી જગ્યા છે કે નદી પોતાની સફળ પૂરી કરી ખાલી જગ્યાને મળે છે. બે, ચોમાસામાં બાળકો કાગળમાંથી ખાલી જગ્યા બનાવી પાણીમાં તરતી મૂકે છે. ત્રણ, વધુ વરસાદ આવવાથી નદીમાં ખાલી જગ્યા આવે છે. ચાર, દરિયાનું પાણી ખાલી જગ્યા હોય છે. આ તમારે લેસનમાં કરવાનું છે. આભાર.